અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી વિષયની અંદર કાર ટેન્સ વિશે ભણીશું. તો ચાલો શરૂ કરીએ. ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઈ શકે એ કાર છે. હવે એની અંદર ટોટલ 12 કાર છે. પહેલું જોઈએ આપણે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એની વ્યાખ્યા જોઈશું અથવા તેની ઉપયોગીતા. સાદો વર્તમાન કાળ રોજબરોજ કે હંમેશની ક્રિયા માટે, સનાતન સત્ય માટે, પ્રસિદ્ધ ઉક્તિ છે કહેવત માટે વપરાય છે. હવે જોઈએ આપણે રોજબરોજની ક્રિયા એટલે શું. તો રોજબરોજની ક્રિયા એટલે જે કામ આપણે દરરોજ કરતા હોઈએ એ રોજબરોજની ક્રિયા કહેવાય. દાખલા તરીકે સવારે વહેલા ઉઠવું, રાત્રે હોમવર્ક કરવા બેસવું, દર રવિવારે રમવા જવું વગેરે રોજબરોજની ક્રિયા કહેવાય. હવે જોઈએ પ્રસિદ્ધ ઉક્તિ. પ્રસિદ્ધ ઉક્તિ એટલે કે કોઈ મહાન વ્યક્તિ દ્વારા બોલાયેલા શબ્દો. દાખલા તરીકે ગાંધીજીએ કીધું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, બરાબર. અને કહેવતો, તો કહેવતો આપણે ભણીએ છીએ ભણવામાં જે આવે છે એ કહેવતો, જેવા સાધુ તેવા વગેરે, બરાબર. હવે આપણે આપણા ટોપિક પર જઈએ તો એની અંદર છે, પહેલા આવશે વાક્ય રચના. વાક્ય રચનાની અંદર આપણે શું યાદ રાખવાનું છે, નામ સર્વનામ, વિવંગ, અન્ય પદ. હવે નામ સર્વનામ એને આપણે કર્તા પણ કહી શકીએ, વર્ગનો મતલબ છે ક્રિયાપદ, અને વધારાનું જે વાક્ય હશે એ છેલ્લે આવશે એને આપણે અન્ય પદ કહીશું. શોર્ટમાં યાદ રાખવા માટે આપણે નામ સર્વનામ પ્લસ વિવંગ પ્લસ અન્ય પદ એ રીતે યાદ રાખીશું. હવે એની અંદર સામાન્ય રીતે વાક્ય રચનાની અંદર ઘણા બધા પ્રકારના વાક્યો વપરાય છે, પણ આપણે સમજવા માટે માત્ર હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય જોઈશું. હકાર વાક્યની વાત કરીએ. હવે જ્યારે એક વ્યક્તિ દ્વારા બોલાયેલો હોય તે વાક્ય એક વચન કહેવાય, અને એક કરતાં વધારે વ્યક્તિઓ બોલેલા હોય તેને બહુવચન કહેવામાં આવે છે. એટલે એક વચન અને બહુવચન એ રીતે દર્શાવવામાં આવે છે. હવે જ્યારે પ્રથમ પુરુષ એટલે કે જો કોઈ વ્યક્તિ બોલે, બોલનાર એમ કહીશું આપણે, બોલનાર પ્રથમ પુરુષ, સાંભળનાર બીજો કોઈ વ્યક્તિ જો સાંભળતો હોય, સાંભળનાર એને આપણે બીજો પુરુષ કહીશું, અને જેની વાત થતી હોય એટલે ત્રીજા કોઈ વ્યક્તિની વાત કરતા હોઈએ એને આપણે ત્રીજો પુરુષ કહીશું. હવે જોઈએ આપણે પ્રથમ પુરુષ, એની અંદર આઈ રાઇટ એનો મતલબ છે હું લખું છું, સામાન્ય સાદું વાક્ય એકદમ સાદું વર્ણન કરે. હવે એક કરતાં વધારે વ્યક્તિ હોય તો વી રાઇટ અમે લખીએ છીએ, એટલે આઈનું બહુવચન વી થયું, આઈનું બહુવચન વી થયું. આઈ રાઇટ લખું છું, વી રાઇટ અમે લખીએ છીએ, બરાબર. આ બોલનાર વ્યક્તિઓ છે. હવે આવશે બીજો પુરુષ એટલે કે સાંભળનાર વ્યક્તિ. હવે સાંભળનાર વ્યક્તિઓ યુ રાઇટ તું લખે છે, એક જ વ્યક્તિ હોય ત્યારે આ વપરાય યુ રાઇટ, અને એની સામે એક કરતાં વધારે હોય તો યુ રાઇટ એમ જ વપરાય છે, પણ એનો ગુજરાતીમાં અર્થ થાય છે તમે લખો છો એક કરતાં વધારે વ્યક્તિ હોય ત્યારે. ફરીથી રિપીટ કરીએ, યુ રાઇટ, યુ રાઇટ. હવે જોઈએ ત્રીજો પુરુષ એટલે ત્રીજા કોઈ વ્યક્તિની વાત થતી હોય ત્યારે. હવે હી એટલે કે નર જાતિ માટે, પુરુષ માટે હી વપરાય, સ્ત્રી માટે સી વપરાય, અને પ્રાણી, નિર્જીવ વસ્તુ કે નાન્યતર જાતિ માટે ઈટ વપરાય છે. હવે આનું વાક્ય જોઈએ આપણે, હી રાઇટ્સ. હવે યાદ રાખવાનું શું છે, એની અંદર એક વચનમાં ત્રીજો પુરુષ હોય તો હંમેશા ક્રિયાપદને એસ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી રિપીટ કરું છું કે જ્યારે હકાર વાક્ય રચનામાં એક વચનમાં ત્રીજા પુરુષની વાત કરતા હોઈએ ત્યારે ક્રિયાપદને હંમેશા એસ લાગે છે, એટલે કે હી રાઇટ્સ એમ થશે. એ જ રીતે સી રાઇટ્સ એમ થશે, ઇટ રાઇટ્સ એમ થશે, બરાબર. અને આ ત્રણેયનું બહુવચન ધે રાઇટ થશે. બહુવચનની અંદર આપણે એસ લગાવવાની જરૂર નથી, માત્ર ધે રાઇટ થશે. હવે આપણે પહેલેથી બધું રિપીટ કરીએ, આઈ રાઇટ એની સામે બહુવચન રી રાઇટ, યુ રાઇટ,
blue rides, he rides, she rides, it rides, they ride. જો આપણે અહીંયા ride, ride ક્રિયાપદ છે, ride ક્રિયાપદની જગ્યા પર જો હું ક્રિયાપદ બદલી નાખું હવે મારે લીધું છે read. રીડ એટલે વાંચવું, બરાબર? એટલે વાંચવાની ક્રિયા લઈએ આપણે તો રાઈટની જગ્યા પર આપણે રીડ લખીશું. બીજી જગ્યા પર આપણે રાઈટ લખીશું, ત્યાં આપણે રીડ લખીશું. આ બીવન નું જ રૂપ છે, એમ બીવન વર્ગ નંબર વન. આઈ રીડ, વી રીડ, યુ રીડ, હી રીડ, સી રીડ અને ઈટ રીડ. અને બહુવચન તો રીડ જ થશે. માત્ર એક વચન ત્રીજા પુરુષની અંદર જ ક્રિયાપદને એસ લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હકાર વાક્ય પછી નકાર વાક્ય જોઈશું. નકાર વાક્યની અંદર એક વચન, બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ બધું સરખું છે, બરાબર? હવે આની અંદર માત્ર ડુ નોટ આટલા શબ્દો ઉમેરાયા છે જે નવા છે. આઈ ડુ નોટ રાઇટ એનો મતલબ છે હું લખતો નથી. એની સામે બહુવચનમાં જોઈશું વી ડુ નોટ રાઇટ એટલે અમે લખતા નથી. યુ ડુ નોટ રાઇટ તું લખતો નથી. યુ ડુ નોટ રાઇટ તમે લખતા નથી. એ જ રીતે અહીંયા હવે આની અંદર શું અલગ છે કે અહીંયા સામાન્ય રીતે આપણે ડુ નોટ કહેલું છે, પણ જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય તો એની અંદર ડઝ થઈ જાય. શું થઈ જાય? ડઝ. અને નકાર માટે નોટ એટલે ડઝ નોટ, ડઝ નોટ, બરાબર? જોઈએ હી ડઝ નોટ રાઇટ, સી ડઝ નોટ રાઇટ, ઈટ ડઝ નોટ રાઇટ અને ત્રણેય બહુવચન સેમ થશે ધે ડુ નોટ રાઇટ. આપણે યાદ શું રાખવાનું છે કે સાદો વર્તમાન કાળની અંદર નકાર વાક્યમાં ડુ નોટ ઉમેરવાનું છે અને હી સી ઈટ હોય તો ડઝ નોટ ઉમેરવાનું છે. આપણે એને ફરીથી રિપીટ કરી લઈએ. આઈ ડુ નોટ રાઇટ, વી ડુ નોટ રાઇટ, યુ ડુ નોટ રાઇટ, યુ ડુ નોટ રાઇટ, હી ડઝ નોટ રાઇટ, સી ડઝ નોટ રાઇટ, ઈટ ડઝ નોટ રાઇટ, ધે ડુ નોટ રાઇટ. નકાર વાક્ય પછી હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. પ્રશ્નાર્થ વાક્યની અંદર શું છે? તો પ્રશ્નાર્થ વાક્યની અંદર ડુ શબ્દ આગળ આવી જાય અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન લાગે, બરાબર? જોઈએ ડુ આઈ રાઇટ, ડુ વી રાઇટ, ડુ યુ રાઇટ, ડુ યુ રાઇટ અને જે રીતે આપણે વી સીટમાં એસ લગાડતા હતા ડુનું ડસ કર્યું તે ડસ ક્યાં આવશે? આગળ આવશે ડસ વી રાઇટ, ડસ સી રાઇટ, ડસ ઈટ રાઇટ અને ડુ દે રાઇટ. શું તફાવત છે નકારમાં? નકારની અંદર વાક્ય નકાર હતું એટલે આપણે નોટ ઉમેર્યું ડુ નોટ. અને અહીંયા આપણે પ્રશ્નાર્થ કરવા માટે શું કરવાનું છે? ડુને આગળ લઈ લેવાનું છે અને પ્રશ્નાર્થ વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન લાગશે. આપણે સૂચક શબ્દો તો જો કોઈ પણ વાક્યને અંતે અથવા વાક્યમાં ઓલવેઝ, ડેલી, એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, ઓકેશનલી, ગ્રેજ્યુઅલી, સેલ્ડમ વગેરે જેવા શબ્દો વપરાય તો એ વાક્ય સાદો વર્તમાન કાળનું છે એ તરીકે આપણે ઓળખીશું. આ રીતે અહીંયા સાદો વર્તમાન કાળ પૂરું થાય છે. એના પછીના બીજા કાળ માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.